મા બાપને તો ખબર પણ નથી હોતી કે મારો દીકરો શેની પરીક્ષા આપી દે છે. મા બાપ તો સરકારી નોકરીની સપના જોઈ રહ્યો હોય છે. બીજું આ કોમ્પિટિશનની અંદર દીકરાને એ પણ ખબર હોય છે, હવે તો મોટો પ્રશ્ન એ છે જીગરભાઈ કે મારી પરીક્ષા પૂરી થશે કે નહીં થાય એનું શંકાનું સમાધાન નથી થતું બિચારા વિદ્યાર્થીઓ, કે હું આ પેપર આપું છું એ પેપર ફૂટશે ને એ પેપર લીક નહીં થાય એનું પરિણામ સાચું આવશે કે નહીં આવે, એટલી ચિંતા વિદ્યાર્થીઓની એ બાબતની હોય છે કે આ પરીક્ષા સંપૂર્ણપણે મારા હાથમાં મારો એલોટમેન્ટ લેટર આવે ત્યાં સુધી સરખી ચાલશે કે નહીં ચાલે, અને આ અધિકારીઓ એ વસ્તુ બિચારાની શંકાનું કોઈ સમાધાન ક્યારે થવા દેતા નથી. જીગરભાઈ મારે આપના માધ્યમથી એક મેસેજ આપવો છે કે દરેક મા બાપ પોતાના દીકરા સાથે થતા અન્યાયને સરકાર સુધી પહોંચાડે, એમાં જ્યાં પણ લડાઈની જરૂર હોય ત્યાં સાથ સહકાર આપે, કારણ કે તમારા માટેનો એક દિવસ આ બાળકની આ વ્યક્તિની જિંદગીનો સવાલ છે, એના પરિવારનો સવાલ છે. અમે અહીંયા ઘણા બધા વિદ્યાર્થીઓને ભણાવીએ છીએ, અમે પણ લોકો પાસેથી ભીખ માંગીને વિદ્યાર્થીઓની ફી ભરીએ છીએ, વિદ્યાર્થીઓની એજ્યુકેશન કરાવીએ છીએ, ત્યારે અમને આ વસ્તુની સંપૂર્ણપણે કિંમત છે કે માણસને કદાચ રિઝલ્ટમાં આઉટ થઈ જાય એનું દુઃખ નથી થતું, પણ જે પેપરમાં કે જે પરીક્ષામાં કૌભાંડ થાય એમાં એ માણસ, અને બીજું ઘણા બધા ઉમેદવારો એવા છે કે જેની ઉંમર પૂરી થવાની છે, એની જિંદગીનો આ છેલ્લો ચાન્સ છે. હવે એમાં જો આવા લોકો પાપ કરવાનું મોકતા હોય તો એવા કોઈ પણ અધિકારીની જિંદગીના છેલ્લા દિવસો ક્યારેય સારા જવાના નથી.